ની 15-17 હજાર બોરીની આવકું છે, પુષ્કળ આવકું છે, અને ભાવ બધાય મૂકો તમે મોસ્ચરવાળા માલના 750-750 અને સિંગલ પેરોટ ડબલ પેરોટ માલ બધા 1000 ઉપર 1000 થી 1300-1400 રૂપિયાના ભાવ છે, અને મોસ્ચરવાળા ધાણા માલ આવે એ બધા 800 થી 900 રૂપિયાના ભાવ છે. વ્યવસ્થાના ભાગ રૂપે શું કહો છો? વ્યવસ્થાના હળવદ માર્કેટિંગ યાર્ડમાં કર્મચારીગણ છે એની પ્રમાણમાં બહુ સારી વ્યવસ્થા કરે છે. ખેડૂતોની માલની આવક પુષ્કળ છે, સમય એવી કોઈ જગ્યા નથી, છતાં આયોજન કરીને વ્યવસ્થાના ભાગરૂપે ગોઠવે છે બધું. ખેડૂતો દ્વારા ધાણાની આવક પુષ્કળ અત્યારે હળવદ માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. 25-30 હજાર મણ જેટલી અંદાજિત આવક છે ધાણાની, અને સુવિધા માટે આપણા માટે વિશાળ શેડ છે. શેડ નીચે ધાણાની ઉતરાઈ થાય છે, અને છતાં જો શેડ ભરાઈ જાય તો પછી નીચે જ્યાં સારી જગ્યા મળે તે જગ્યા ઉપર ધાણાની ઉતરાઈ કરી અને ખેડૂતોની હરાજી સંપન્ન કરવામાં આવે છે. હળવદ માર્કેટ યાર્ડમાં કોઈ પણ જણસીની હરાજી ભરેલા બોરીમાલમાં થતી નથી. ટોટલ ધાણા હોય કે જીરું હોય એને ઠલવી અને એની ગુણવત્તા જોઈ અને પછી વેપારી દ્વારા જાહેર હરાજી કરવામાં આવે છે. એટલે જેવો ખેડૂતનો માલ હોય એ પ્રમાણે એને ભાવ મળી રહે, પોષણક્ષમ ભાવ મળી રહે. ખેડૂત માટે એક એવો સંદેશો મારો છે કે ધાણાનો જેને વાડ કરે એ પછી 18 થી 19 દિવસે એને ખંખેરી અને જો ખેડૂત દ્વારા ધાણા લાવવામાં આવે તો એ ધાણામાંથી ભેજનું પ્રમાણ સાવ નીકળી જાય છે અને ધાણામાં લગભગ 300 થી 400 રૂપિયાનો ભાવફેર મળે છે. તો ખેડૂતને મારી વિનંતી છે કે ધાણાનો વાડ કરી અને 18-19 દિવસે ખંખેરી પછી યાર્ડમાં માલ વેચવા આવે, અને માલ વેચવા આવે એ પહેલાં કમિશન એજન્ટનો અચૂક સંપર્ક કરે કે ધાણાની આવક કેવી છે, જગ્યા છે કે નહીં, એટલે ખેડૂતને ખોટો ધક્કો ના થાય. પિયતવાળો વિસ્તાર છે, વત્તા નર્મદા કેનાલની પણ સગવડતા ખૂબ છે, એટલે ધાણાનું વાવેતર મોટું છે. અને હળવદ એપીએમસીમાં જે લગભગ માનો ને 25-26 હજાર મણ જેટલા ધાણાની આવક છે, અને હરાજી બધા ધાણાની વ્યવસ્થિત થઈ જાય છે. હવે ભાવમાં તો એવું છે કે આવક પુષ્કળ પ્રમાણમાં છે એટલે ભાવ થોડાક નીચા મળી રહ્યા છે, પણ જે હવાવાળા ધાણા છે એ બધા 800 રૂપિયાથી લગાડીને 900 રૂપિયા સુધી થાય છે, અને જે સૂકા ધાણા હોય છે એ માનો ને કે 1000 રૂપિયા આજુબાજુના ભાવ થાય છે. પણ એક્સ્ટ્રા જે ક્વોલિટી હોય છે, લીલા ધાણા હોય ને એકદમ સૂકા હોય, એવી 500 એન્ટ્રીના કોઈ 1600-1700 રૂપિયા ભાવ પણ થાય છે, પણ એવી બહુ આવક ઓછી થાય છે. પણ ખેડૂતો જો કેળવીને ધાણાની કેળવણી કરે તો ભાવ સારા આવી શકે.